નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બી એસ એમ થ્રી ગુજરાતી સાહિત્ય સ્વરૂપનો અભ્યાસ મધ્યકાલીન કૃતિ છે મીરાના પદો તેમો પ્રશ્ન જોવાનો છે પદનો ઉદ્ભવ અને વિકાસ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ કાવ્ય પ્રકારના ઉદ્ભવ અને વિકાસની ચર્ચા કરો તો પદ્ય સાહિત્ય સ્વરૂપ મધ્યકાળનું ઉદ્ભવ અને વિકાસની ચર્ચા કરો તો પ્રશ્ન તરફ આગળ વધી પ્રસ્તાવના વ્યક્તિગત ઉણમે શું વ્યક્ત કરવા માટે મધ્યકાલીન સાહિત્યમાં ઉપદેકલકતનું કાવ્ય સ્વરૂપ ગણતુર તો પદને મધ્યકાળના ઉર્મિગીત તરીકે ઓળખાવી શકાય છે પંદરમી સદીથી લઈને ચેક દયારામ સુધીનો મધ્યકાળનો સમય ભક્તિના ગીતોથી ભરેલો છે આ સમયગાળામાં નરસિંહ મહેતા મીરાબાઈ દયારામ વગેરે પદ સાહિત્ય સ્વરૂપનો ઉદભવ અને વિકાસમાં અગત્યનું પ્રદાન કર્યું છે એટલે કે આ બધા જે કવિઓ હતા તેમની બધી રચનાઓ

દાસી જીવણ પ્રેમાનંદ પ્રેમાનંદનું ઉપનામ હતું પ્રેમ સખી રાધાબાઈ અને પ્રીતમ જેવા કવિઓએ પણ પદ પ્રકારની રચનાઓ આપી હતી એટલે કે મધ્યકાળના મોટા ભાગના જે કવિઓ હતા તેઓ બધાને પદ પ્રકારની રચના આપી હતી પદની રચના મોટા પ્રમાણે મધ્યકાળમાં થયેલી જોવા મળે છે હવે જોવાનું છે પદનો ઉદ્ભવ અને વિકાસ તો મધ્યકાળનું સાહિત્ય ધર્મથી રસાયેલું સાહિત્ય છે ધર્મ કેન્દ્રિત થાય છે એટલે કે જે મધ્યકાળનું સાહિત્ય હતું એમનું જે મોટાભાગનું જે તેમનો વિષય હતો તે ધર્મ ઉપર આધારિત હતો એટલે કે ધર્મ ઉપર આધારિત બધા સાહિત્યની રચના થતી પદ હોય પદ્ય પ્રકાર હોય કે ગદ્ય પ્રકાર બધાને કેન્દ્ર સ્થાને ધર્મને કેન્દ્ર સ્થાને રાખીને તેમની રચના થતી મધ્યકાળમાં બે પ્રકારના સર્જકોએ સાહિત્ય રચ્યું છે એક જૈન સર્જકો અને બીજા જૈનેતર સર્જકો

તે બધું લઘુ લઘુ કાવ્ય પ્રકારનું હતું એટલે કે કાવ્ય કરતાં નાનું લઘુ કાવ્ય પ્રકારનું હતું તેની રચનાઓમાં સજ્જાય વંદન અને સ્તવનનો પણ સમાવેશ કરી શકાય છે પ્રેમલક્ષીના ભક્તિની અસરવાળા જૈનેતર સર્જકોએ પણ આ પ્રેમલક્ષીણા ભક્તિના પ્રાધાન્યવાળા પદો આપ્યા હતા નરસિંહ મીરા અને પ્રેમાનંદ એ આ પ્રકારની રચનાઓ કરી હતી એટલે કે પ્રેમ લક્ષણાની ભક્તિવાળા જે પદો હતા જે ધર્મ પ્રધાન સાહિત્ય હતું તે પ્રેમલક્ષણા ભક્તિના પદો પણ જૈનેતર સર્જકોએ આપેલા હતા તેમાં નરસિંહ મીરા અને પ્રેમાનંદે આ પ્રકારની રચનાઓ આપી હતી મધ્યકાળના ગરબાઓ સોરી મધ્યકાળની મધ્યકાળમાં ગરબીઓ પણ જાણીતી હતી દયારામે પણ ગરબીઓ આપી હતી એટલે કે દયારામની જે ગરબી હતી તે મધ્ય પ્રકાળ મધ્ય કાળમાં ખૂબ જ જાણીતી હતી દયારામ દયારામના સમય સુધીમાં ગરબા ગરબી અને પદ વચ્ચે કોઈ મોટો તફાવત દેખાતો નથી એટલે કે ગરબા ગરબી ગરબા ગરબી પણ પદમાં જોવા મળે છે જ્યારે પદ પણ એક ગરબા ગરબીના સ્વરૂપે જોવા મળતું હોય છે એટલે કે તે સમયમાં દયારામના સમયમાં ગરબા અને ગરબી અને પદમો કોઈ જાજો તફાવત દેખા મળતો નથી ગરબીઓ સમૂહમાં ગાવા માટે રચાયેલ હોય છે આથી તેમાં પંક્તિને અંતે લોલ જેવો શબ્દ આવે છે ગરબી ગરબીઓ સમૂહમાં ગાવા માટે છે એટલે કે સમૂહમાં જ્યારે સ્ત્રી પુરુષ નૃત્ય કરતા હોય ત્યારે જે સમૂહમાં ગરબી ગાવામાં આવે છે તે પંક્તિના અંતે લોલ શબ્દ લગાવવામાં આવે છે આ શબ્દ ગરબીની ગેયતામાં વધારો કરે છે આવો લોલ શબ્દનો ઉપયોગ નરસિંહ મહેતાના પદોમાં પણ જોઈ શકાય છે એટલે જે ગરબી હોય છે તેમનો તેમની જે ગેરતામાં આ શબ્દ વધારો કરે છે અને જે ગરબીમાં એક રાગ પૂરવા માટે ગરબીનો એક શબ્દ મૂકવામાં આવે છે લોલ તરીકે કવિ પ્રીતમે દાણની ગરબી આપી છે તે પદ તરીકે ઓળખાય છે જે કવિ પ્રીતમ હતા તેમને દાણની ગરબી આપી છે ટૂંકા પ્રશ્નોમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે કે પ્રીતમે કઈ ગરબી આપી છે તો કઈ પ્રીતમે દાણની ગરબી આપી છે તે પદ તરીકે ઓળખાય છે રણછોડ ભક્તે કરેલી પદરચનાઓ પણ જાણીતી છે આ પદરચનાઓમાં ગરબીનો રાગ લેવામાં આવ્યો છે જે કે રણછોડ ભક્તે જે પદની રચનાઓ કરી છે તેમાં ગરબીનો દયારામની જે ગરબીઓ છે તેમનો રાગ લેવામાં આવ્યો છે મધ્યકાળમાં પદની ઉત્પત્તિ અને વિકાસમાં મંદિરોની ભૂમિકા અગત્યની છે જે કે મધ્યકાળમાં જે પદની ઉત્પત્તિ થતી અને મંદિરોની ભૂમિકા મધ્યકાળમાં અગત્યની હતી મંદિરોમાં જુદી જુદી ધાર્મિક રૂઢિઓ જોવા મળે છે એટલે કે અલગ અલગ પ્રકારની વિભિન્ન પ્રકારના રૂઢિઓ રીત રિવાજો મંદિરોમાં અલગ અલગ પ્રકારે જોવા મળતા હોય છે ભિન્ન ભિન્ન સમયે મંદિરોમાં દર્શન વખતે પદ ઉગાવાનો રિવાજ છે એટલે કે જ્યારે મધ્યકાળમાં મંદિરોમાં પદો ગાવાનો રિવાજ હતું એટલે કે સવારના સવારના સમયે પણ અલગ પદો ગાવામાં આવતા બપોરે સાંજે સંધ્યાકાળે રાત્રે આમ મંદિરમાં જ આમ અલગ અલગ સમયે અલગ અલગ પદો ગાવાનો રિવાજ હતો એ જ રીતે જુદા જુદા સમયે થતી પૂજાઓમાં પણ પદો ગાવાતા જે મંદિરોમાં પૂજાઓ થતી તે સમયે પણ તેમાં પદો ગાવામાં આવતા આથી આવી ધાર્મિક રૂટિઓ માટે જુદા જુદા પદોની મધ્યકાળમાં રચના થઈ હતી એટલે કે વિવિધ જગ્યાએ પદોની પદો ગાવામાં આવતા કોઈના જન્મ સમયે કોઈની સ્તુતિ સમયે પ્રાર્થના સમય મંદિરમાં પૂજા સમય કોઈના હાલરડા સમય આ બધા સમયે અલગ અલગ રીતે પદોની પદોનું ગાન થતું એટલે મધ્યકાળમાં મોટાભાગનું સાહિત્ય પદ પ્રકારે આપણને જોવા મળે છે એટલે કે આમ જુદા જુદા પદોની મધ્યકાળમાં રચના થઈ હતી આથી મંગળાના પદો રાજભોગના પદો શણકારના પદો કૃષ્ણ જન્મના પદો હિંડોળાના પદો આરતીના પદો હોળીના પદો થાળના પદો વસંતના પદો અને જન્માષ્ટમીના પદો એ સમયમાં રચાયા હતા એટલે કે અલગ અલગ પ્રસંગે ગામમાં અલગ અલગ પદોની રચના થતી એટલે અલગ અલગ પદોની રચના મધ્યકાળમાં જોવા મળે છે શરૂઆતમાં પદો ટૂંકા હતા શણગારના પદોમાં પ્રભુના વસ્ત્રો આભૂષણો વગેરેનું વર્ણન થતું એટલે કે શણગારના પદોમાં પ્રભુના વસ્ત્રોનું વર્ણન થતું આભૂષણોનું વર્ણન થતું અને થાળના અને રાજભોગના પદોમાં ભોજન સામગ્રીના વર્ણનના પદો જોવામાં એટલે કે જ્યારે થાળનું જે પદ હતું તે ગાવામાં આવે ત્યારે જે ઈષ્ટદેવ છે તેમને નૈવિદ્ય ધરાવવામાં આવતું તેમની ભોજન સામગ્રી ધરાવવામાં આવતી તે સમયે જે પદ ગાવામાં આવતું તે પદોને થાળના પદ તરીકે ઓળખવામાં આવે છે થાળ તરીકે ઓળખવામાં આવતા અત્યારે પણ તાર ગાવામુ આવતો હોય છે મધ્યકાળમાં ભજન મંડળીઓને ગાવા માટે પણ પદોની જરૂર પડતી કે ઘણા બધા લોકો ભજન મંડળીઓ પોતાને પોતાના ઇષ્ટદેવને પ્રાર્થના કરતા હોય છે ત્યારે પણ આ ભજન મંડળીઓને ગાવા માટે પણ પદોની જરૂર પડતી હોય છે આથી પદોની રચના થતી ભજન મંડળીઓમાં પ્રભુ ભક્તિના ભક્તિ ખુમારી વગેરેના પદો ગવાતા હોય છે એટલે કે જે ભજન મંડળીઓ હોય છે તેમાં પ્રભુ ભક્તિના પદો ગાવામાં આવતા તે જે ભજન હોય છે તે ભક્તિનું એક આગું લક્ષણ ધરાવતું હોય છે તેટલી તેમાં પ્રભુ ભક્તિના પદો મોટા પ્રમાણમાં ગાવામાં આવતા હોય છે અને ભક્તિની ખુમારીના પણ પદો ગાવામાં આવે છે એ રીતે ભજન મંડળીઓના પદ સાહિત્ય સ્વરૂપના વિકાસમાં નોંધપાત્ર ફાળો છે મધ્યકાળના જુદા જુદા દેવી દેવદેવીઓ જેવા કે શંકર કૃષ્ણ અંબા માતા વિષ્ણુ વગેરેની આરતીઓ મળે છે એટલે કે મધ્યકાળમાં જુદા જુદા દેવ અને દેવીઓની આરતીઓ પણ મળે છે એટલે કે આરતી એટલે કે જે દેવી દેવતાઓએ કરેલી કૃપા તેમનું પરાક્રમ તેમનું સ્વરૂપ આ બધી જેની જેનું વર્ણન થાય જે પદોમાં કે તેમને કરેલા આગળના પરાક્રમો તેમના અલગ અલગ સ્વરૂપો તેમની કૃપા આ બધાનું વર્ણન થાય તે તે પદોને આરતીનું નામ આપવામાં આવ્યું છે પ્રભુને નૈવેદ્ય ધરાવવાનું વર્ણન ધરાવતા થાળની રચનામાં કવિયત્રીઓનું પ્રદાન પણ અગત્યનું છે જ્યારે પ્રભુને નૈવેદ્ય ધરાવવામાં આવતું અને જે પદ ગાવામાં આવતા તે પદોને થાળ તરીકે ઓળખવામાં આવે છે અને આ થાળની રચના કવિયત્રીઓ કરી હતી મધ્યકાળમાં તેમ થાળની અમુક કવિયત્રીઓની રચ કવિયત્રીઓનું પદાન પણ અગત્યનું છે મધ્યકાળમાં હાલરડા પણ મળે છે હાલરડા એટલે કે કોઈ બાળક પારને ઝૂલતું હોય ત્યારે જે પદ ગામાં આવે છે તેને હાલરડું કહેવામાં આવે છે આમ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણના હાલડા પણ પ્રખ્યાત છે જૈન કવિ ક્રાંતિ વિજયજીએ મહાવીર સ્વામીનું હાલર્યું આપ્યું હતું જે જૈન કવિ છે ક્રાંતિ વિજયજીએ પણ ગુજરાતી સાહિત્યમાં હાલર્યું નામે પદ આપ્યું હતું તો કૃષ્ણબાઈએ કૃષ્ણનું હાલડું પણ આપ્યું હતું આમ કૃષ્ણના હાલડા ભાગે ગુજરાતી સાહિત્યમાં જોવા મળતા હોય છે હવે આવે છે પદ કવિતાનું પ્રથમ શક્તિશાળી પ્રતિભાશાળી કવિ નરસિંહ મહેતા પદકવિના કવિતાનું પ્રથમ પ્રતિભાશાળી કવિ નરસિંહ મહેતા એટલે કે નરસિંહ મહેતાના સમયમાં જે પદનો ઉદભવ થયો તેના વિશે આપણે જોવાનું છે પદ સ્વરૂપની રચનાઓના કરતા તરીકે આદિકવિ નરસિંહ મહેતાનું નામ ઉલ્લેખનીય છે પદ સ્વરૂપની રચનાઓના કરતા તરીકે આદિકવિ નરસિંહ મહેતાનું નામ સૌ પ્રથમ ઉલ્લેખનીય છે એટલે કે નરસિંહ મહેતાનું ઉપનામ આમાં આવી જાય છે કે આદિકવિ જુલણાચંદના વૈભવવાળા નરસિંહના પ્રભાતે ગાવાતા પદો પ્રભાતિયા તરીકે જાણીતા છે એટલે કે નરસિંહ મહેતાના જે સવારે ઉઠીને જે પદો ગાતા તે પ્રભાતિયા તરીકે જાણીતા છે અને તે મોટેભાગે જૂનાચંદનો ઉપયોગ થયેલો છે અને આ પદો પ્રભાતિયા તરીકે ઓળખાય છે અને પ્રભાતિયા લોકપ્રિય પદો માટે જાણીતા છે નરસિંહે આપેલી આત્મકથાનાત્મક કૃતિઓ પણ ભાગે પદ સ્વરૂપની જ છે આવી કૃતિઓને કથાનાત્મક પદો તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે કે નરસિંહ મહેતાની જે કથાનાત્મક કથા પ્રમાણે જે કૃતિઓ આવે છે કથાનાત્મક કૃતિઓ તેના પદો પણ મધ્યકાલ મધ્યકાલીન સાહિત્યમાં જોવા મળે છે નરસિંહની પદ પ્રકારની કૃતિઓ જોઈએ તો મામેરું હુંડી હાર સામેના પદ જારીના પદ અને પુત્રનો વિવાહ તો આ બધા પદ પ્રકારની રચનાઓ છે અને અમુક કવિઓએ તેમને આખ્યાનનું નામ પણ આપ્યું છે નરસિંહ ચાતુર્યો અને દાણલીલા જેવી રચનાઓ આપી છે એટલે કે નરસિંહ મહેતાએ ચાતુર્યો આપી અને દાણલીલા જેવી રચનાઓ આપી હતી જેમાં પણ સ્વરૂપનું પ્રાધાન્ય જોવા મળે છે જેમાં પદ્ય સ્વરૂપનું જ પ્રાધાન્ય જોવા મળે છે એટલે કે મોટાભાગનું જે સાહિત્ય હતું તે પદ્ય પ્રકારે જ જોવા મળતું એટલે ચાતુરી અને દાળલીલા પણ પદ્ય પ્રકારે જ જોવા મળતી હોય છે નરસિંહ તેના પદોમાં ચુંદણા છંદ ઉપરાંત ચોપાઈ હરિગીત દોહરા અને સવૈયા પ્રકારના છંદોનો ઉપયોગ કર્યો છે એટલે કે નરસિંહના પ્રભાતિયામાં આમો ઝૂલણા છંદ જોવા મળે છે તે ઉપરાંત તેમના જે પદો છે તેમાં હરિગીત દોહરો અને સવૈયા પ્રકારના છંદોનો પણ ઉપયોગ થયેલો છે તેના કેટલાક પદો પર ગીત ગોવિંદની રચનાની અસર પણ છે તેના કેટલાક પદો પર ગીત ગોવિંદ રચનાની અસર છે નરસિંહ પારાવાણીનો કવિ કહેવાય છે તેના પદોમાં લોકલયનો ઢાળ પણ છે તો આ યાદ રાખવા જેવો પ્રશ્ન છે ટૂંકા પ્રશ્નોમાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે કે નરસિંહ પારાવાણીનો કવિ કહેવાય નરસિંહ કેવો કવિ કહેવાય તો કે પારાવાણીનું તેના પદોમાં લોકલયનો ઢાળ પણ છે તેના પદોમાં કૃષ્ણ ભક્તિના શૃંગાર રસના અને જ્ઞાન ભક્તિના પદો પણ છે એટલે કે નરસિંહના પદોમાં કૃષ્ણ ભક્તિ જોવા મળે છે શૃંગાર રસના પદો પણ જોવા મળે છે અને જ્ઞાનના પદોનો પણ સમાવેશ થયેલો જોવા મળે છે આ પ્રકારના પદો દ્વારા નરસિંહ પદ સાહિત્યની સજીવન કરી મૂક્યું છે એટલે કે આ જે પદો આપ્યા તે પદો દ્વારા નરસિંહ મહેતાનું સાહિત્ય સ્વરૂપ સજીવન થયેલું જોવા મળે છે જીવ અને શૈ શિવનું અદ્વૈત જ્ઞાન અને ભક્તિબોધનું પ્રાધાન્ય સ્વાનુભૂતિનો તીવ્ર રણકો કાવ્યમય મંત્રવાણી લયબદ્ધ શૈલી અને વર્ણ સગાઈવાળા પદયુગ્મ પદયુગમાં પદ કવિતાના મુખ્ય લક્ષણો છે એટલે કે જીવ અને શિવનું અદ્વૈત જ્ઞાન અને ભક્તિબોધનું પ્રાધાન્ય સ્વાનુભૂતિનો તીવ્ર રણકો કાવ્યમય મંત્રવાણી લયબદ્ધ શૈલી અને મંત્રુગમાં નરસિંહ કે આ બધા લક્ષણો હતા એ પદકવિતાના લક્ષણો હતા બ્રહ્માના સ્વરૂપને જીવ અને શિવ વચ્ચેના સંબંધને અને પ્રભુ ભક્તિને નરસિંહને એકદમ સરળતાથી કાવ્યાત્મકમાં રજૂ કર્યા છે તો જોઈએ નરસીના પદો અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરી વિવિધ રચના કરી અનેક રસ લેવાની શિવ થકી જીવ થયો એ જ આશે બીજું છે દેહમાં દેવ તું તેજમાં તત્વ તું દેહમો દેવ તું તેજ તત્વ તું શૂન્યમો શબ્દ થઈ વેદભાશે પવન તું પાણી તું ભૂમિ તું ભૂધરા વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે સમરને ને શ્રીહરી મેલ મમતા બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે ત્રીજા નંબરનું હતું ચોથા નંબરનું જોઈએ સમરને શ્રી હરિ મેલ મમતા પરી જોને વિહારીને મો તારું પ્રેમ રસ પાસે તત્વનું ટૂંપણું તું ચલા ગઈ ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોક નાહી રે હરિના જંતુ મુક્તિ ન મુક્તિ માગે એટલે કે હરિના જંતો મુક્તિના જાચે એટલે કે માગે જાતે જન્મો જન્મ અવતાર રહે તો નરસિંહના આ જે પદોની સર્જક તત્વની અને વર્ણન શક્તિની ઓળખ આપે છે આ બધા જે તત્વો છે તે સર્જક તત્વની અને શક્તિની ઓળખ આપે છે

શકટ નો ભાર જેમ શ્વાન તાણે તું અલ્યા કોને વળગી રહ્યો વગર સમજે કહે મારું મન તું અલ્યા કોણ કોને વળગી રહ્યો વગર સમજે કહે મારું મારું તો હાતા નરસિંહ મહેતાના પદો હવે આગળ જોઈએ નરસિંહ આખ્યાત આખ્યાનાત્મક પદમાળાઓ આપી છે નરસિંહ આખ્યાનાત્મક પદમાળાઓ આપી છે સુદામા ચરિત્ર એણે આપેલા સુદામાના પ્રભાતિયા છે એટલે કે આખ્યાનમાળાઓમાં પણ નરસિંહ મહેતાએ પદમાળાઓ આપી છે અને સુદામા ચરિત્રમાં એણે આપેલા સુદામાના પ્રભાતિયા છે એટલે કે નરસિંહ મહેતાએ જે સુદામા ચરિત્ર આપ્યું એના મામેરુમાં પદો મામેરુના પદો હુંડીના પદો અને વિવાહના પદોમાં પણ આખ્યાનાત્મક પદની સ્વરૂપની પ્રતિભા વ્યક્ત થયેલી છે એટલે કે તેમના જે આખ્યાનાત્મક પદો છે મામેરું આખ્યાન હુંડી અને શ્યામશાનું વિવાહ આ બધા જે આખ્યાનો છે અમુક કવિઓ તેમને આખ્યાનો કહે છે તો કે અમુક કવિઓ તેને પદો તરીકે પણ ઓળખવામાં આવે છે ઓળખાવે છે તો કે આ પદોમાં આખ્યાનાત્મક પદ સ્વરૂપની પ્રતિભા વ્યક્ત થયેલી જોવા મળે છે તો કેટલાક વિદ્વાનોએ નરસિંહની કવિતા પર ગીત ગોવિંદનો પ્રભાવ હોવાનું અનુમાન્યું છે એટલે કે કેટલાક જે વિદ્વાનો છે તેમને નરસિંહની કવિતા પર ગીત ગોવિંદનો પ્રભાવ છે તેવું માન્યું છે કૃષ્ણને નરસિંહ વિઠ્ઠલ પણ કહે છે કૃષ્ણને નરસિંહ વિઠ્ઠલ પણ કહે છે વિઠ્ઠલ દ્વારા કૃષ્ણને અલગ નામથી ઓળખે છે તેના પદોમાં નરસૈયા સ્વામી જેવા શબ્દ પ્રયોગો પણ મળે છે આવી નરસિંહ પર તુકારામ અને નામદેવ જેવા મરાઠી સંતોની અસર હોવાનું અનુમાન છે એટલે કે તેમના પદોમાં નરસ નરસૈયાચા સ્વામી જે નરસિંહ ભગતના જે પદો છે નરસિંહ મહેતાના તેમના પદોમાં નરસૈયાચા સ્વામી જેવા શબ્દ પ્રયોગો પણ મળતા હોય છે નરસિંહ પર તુકારામ અને નામદેવ જેવા મરાઠી સંતોની અસર હોવાનું અનુમાન કરાયેલું છે એટલે કે જે મરાઠી સંતો છે તુકારામ અને નામદેવ તેમની અસર પણ નરસિંહ મહેતા ઉપર પડી હોય છે તેવું અનુમાન કરાયેલું જોવા મળે છે નરસિંહના પદોમાં પ્રભુના મિલનની મસ્તી છે તો પ્રભુના વિરહની વેદના પણ છે એટલે કે જે નરસિંહ મહેતા જે પદો આપ્યા તેમાં જે પ્રભુના મિલનના પદો છે તેમાં મસ્તીના પદો છે જ્યારે પ્રભુના વિરામ વેદનાના પદો છે એની સારમો સાર રસ કીધલો સારમો સાર શૃંગારસ કીધલો એમ કહીને ભક્તિ શૃંગાર પણ ગાયો છે એના પદોમાં અદમ્ય તલસાટવાળી શૃંગાર લીલાનું નિરૂપણ પણ થયું છે આવા પદોમાં વિપ્રલમ શૃંગાર તેમજ સંભોગ શૃંગારનું નિરૂપણ થયું છે પરંતુ વિશેષ તો એની કવિતામાં સંભોગ શૃંગાર નિરૂપાયું છે આથી કનૈયાલાલ માણેકલાલ મુનશી એની કવિતામાં વિલાસી કલ્પમાં જોવા પ્રેરાયા છે એટલે કે નરસિંહ મહેતાની જે પદો છે તેમાં શૃંગાર લીલાનું નિરૂપણ જોવા મળે છે અને વિપ્રલમ શૃંગારનું પણ નિરૂપણ જોવા મળે છે વીર રસના કાવ્યો પણ તેમને તેમના પદોમાં તેમના પદો જોવા મળે છે વીરરસમાં પણ અને શા સંભોગ શૃંગારનું નિરૂપણ પણ જોવા મળે છે આમ અલગ અલગ રસોમાં નરસિંહ મહેતાના પદો આપણને જોવા મળે છે પરંતુ વિશેષ તો એની કવિતામાં સંભોગ શૃંગાર નિરૂપાયો છે એટલે કે અલગ અલગ કેટલાય પદો કે રસોમાં તેમના પદો જોવા મળતા હોય તેમના પ્રભાત અલગ અલગ છંદોમાં પણ જોવા મળતા હોય છે પરંતુ તેના જે કવિતામાં જે સંભોગ શૃંગાર રસ નિરૂપાયો છે તે મુખ્યત્વે આકર્ષક છે અને કલ્પના રસિક છે તે જોવાલાયક છે આથી કનૈયાલાલ માણેકલાલ કવિતામાં વિલાસી કલ્પના જોવા પ્રેરાયા છે કનૈયાલાલ માણેકલાલ કવિતામાં વિલાસી કલ્પના જોવા છે એટલે કે નરસિંહ મહેતાની કવિતામાં પણ કનૈયાલાલ માણેકલાલ મુનજી વિલાસી કલ્પના જોવા પ્રેરાયેલા છે આમ નરસિંહ મહેતાની ભક્તિ ઊંચી છે અને ઊંડી પણ છે એટલે કે નરસિંહ મહેતાએ જે ભક્તિ કરે છે ભગવાન પ્રત્યે તે ઊંચ ખૂબ જ ઊંચા પ્રકારની ભક્તિ કરે છે અને ઊંડી છે એટલે કે ખૂબ જ ગહરાઈમાં પણ ભક્તિ કરે છે તેમના પદોમાં પણ પ્રેમલક્ષણ ભક્તિના પદો પણ જોવા મળે છે મીરાના અને જે નરસિંહ મહેતાના પદો છે તે મોટાભાગે પ્રેમલક્ષણ ભક્તિમાં જોવા મળે છે તેથી કહી શકાય કે તેમની ભક્તિ ઊંચી છે અને ઊંડી પણ છે એણે તો કહ્યું છે કે તમે જાણો છો વિષય રસ ગાયો મારો હરીશું પ્રેમ ઉભરાય હરિલીલા શણગાર જ ગાતા વિષય નહીં કહેવાય આમ નરસિંહ મહેતાએ અલગ અલગ રસમો અલગ અલગ પદોની રચના કરી છે અહીં સંભોગ શૃંગારમાં જે આ પદો આપ્યા છે તમે નીચે જોઈ શકો છો કે તમે જાણો વિષય રસ ગાયો મારો હરીશું પ્રેમ ઉપરાય લીલા શણગાર જ કરતા વિષય નહીં કહેવાય કે આ પદોમાં જે સંભોગ શૃંગાર રસની રૂપાયો છે તે નરસિંહ મહેતાનો ખૂબ આગળ પડતો રસ છે તેમની અન્ય રચનાઓની રચનાઓમાં પણ અલગ અલગ રસો આપ્યા છે પરંતુ જેમનો સંભોગ શૃંગાર છે તે કવિતામાં અલગ રીતે નિરૂપાયેલો આપણને જોવા મળે છે તો આ હતો અડધો પ્રશ્ન આગળનો જે પ્રશ્ન આપણે બે ત્રણ લેક્ચર થશે તેમાં જોઈશું